कड़ोदरा नगरपालिका तेमज पलसाणा विस्तार में 4 जेटला विकासना कामों नु खातमुहूर्त करवामां आव्युं हतुं। स्थानिक धारासभ्य ईश्वर परमार हस्ते 2.81 करोड़ विविध विकास कामों खातमुहूर्त कार्यक्रम नु आयोजन करवामां आव्युं हतुं। विधानसभा चूंटणी पड़घम वागी रह्या छे त्यारे नगरपालिका विस्तार में पड़तर विकासना कामों अंगे हवे सक्रियता जोवा मळी रही छे। જેના ભાગરૂપે કડોદરા નગરપાલિકા તેમજ પલસાણા તાલુકામાં આવનારા દિવસોમાં હાથ ધરવામાં આવનાર વિવિધ વિકાસ કામોનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। કડોદરા નગરપાલિકામાં સમાવેશ 4 જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકુ દેસાઈ, કારોબારી અધ્યક્ષ, કડોદરા નગરપાલિકા। આજરોજ કડોદરા નગરપાલિકા ખાતે પૂર્વ કેબિનેટ પ્રધાન અને બારડોલી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબના હસ્તે કડોદરા નગરમાં આવેલ સદભાવના સોસાયટી અને સરગમ સોસાયટીથી કેનાલની સમાંતર 82 લાખના ખર્ચે 1.5 લાખનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વિવિધ વિસ્તારોમાં 1 કરોડથી વધુના ખર્ચે સીસી રોડના કામ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને વિવિધ વિસ્તારોમાં ડામર રોડનું કામ કરવાના ખાતમુહૂર્ત કરવામાં આવે છે। અંદાજિત 3 કરોડ 20 લાખ રૂપિયાના ખર્ચથી વિવિધ વિસ્તારમાં ગટર લાઇન અને સીસી રોડ બનાવવાનું કામ આજે શરૂ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં કયા કયા પ્લાનિંગ છે અને શું કરવાનું? આગામી દિવસોમાં કડોદરા નગરમાં 24 કરોડથી વધુના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન અને ઘરે ઘરે પાણી પહોંચે એ વ્યવસ્થા કરવા માટે ટેન્ડર કરવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં એ કામ પણ શરૂ કરવામાં આવશે તથા 2 કરોડના ખર્ચે કડોદરા વિસ્તારમાં સીસીટીવી કેમેરા નાખવાના કામના પણ ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં સીસીટીવી કેમેરા નાખવાનું કામ પણ શરૂ કરવામાં આવશે। બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા કડોદરા નગરપાલિકાના વિકાસનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એ ખાતમુહૂર્તમાં 90 લાખ રૂપિયા જેટલી રકમની ગટર લાઇનનું કામ, 1 કરોડ 10 લાખ રૂપિયાના ડામર રોડના કામ તથા 82 લાખ રૂપિયાના સીસી રોડના કામ, એમ આજે 2 કરોડ 82 લાખ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયું છે। આવનારા ટૂંકા જ સમયમાં એટલે કે 2-3 દિવસમાં આ કામો શરૂ થશે અને એક સરગમ શોપિંગ સેન્ટરમાં જે પાણીના ભરાવાનો પ્રશ્ન હતો એ આ ગટરનું કામ થવાથી 1 વર્ષો જૂના પ્રશ્ન હલ થવાનો છે। સાથે જ આ કામમાં પાણીના વહેણને સુરત શહેર તરફ વાળવા માટે જે અમારા પડોશમાં ચલથાણ ગ્રામ પંચાયત આવેલું છે એ ચલથાણ ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઉપસરપંચશ્રી પણ આજે આ કાર્યક્રમમાં ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। એઓને પણ હું અભિનંદન આપું છું કે જ્યારે જ્યારે કડોદરા નગરપાલિકાને કોઈ ભૌગોલિક દ્રષ્ટિએ સહકારની જરૂર પડી હોય તો એઓએ પોઝિટિવ સહકાર આપ્યો છે। આજના પ્રસંગે કડોદરા નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસર શ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી અંકુરભાઈ દેસાઈ, અમારા સંગઠનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ શ્રીવાસ્તવજી, મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા સૌ નગરસેવકો અને શુભેચ્છક મિત્રો હાજર રહ્યા હતા। આ જ રીતે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં કડોદરા નગરપાલિકા હોય, બારડોલી નગરપાલિકા હોય, બારડોલી તાલુકો હોય, પલસાણા તાલુકો હોય કે ચલથાણ તાલુકાના વિસ્તારના ગામો હોય, સંપૂર્ણ બારડોલી નગરપાલિકા સહિતના અને બારડોલી વિધાનસભા વિસ્તારના વિકાસના કામો પૂરજોશમાં થઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ સાથે મળીને પોતપોતાના વિસ્તારનો વિકાસ કરી રહ્યા છે ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આજના પ્રસંગે અભિનંદન પાઠવું છું અને આજના આ ખાતમુહૂર્ત પ્રસંગે મને કડોદરા ખાતે જે હાજર રહેવાનું અને મારા હસ્તે જે ખાતમુહૂર્ત કરાવ્યું છે તે બદલ કડોદરા નગરપાલિકાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।